ત્યારે ઇતિહાસ નું જ્ઞાન છે એમાં પણ અર્થશાસ્ત્ર રહેલું છે એટલે વિદ્યાર્થી મિત્રો ભારતીય પ્રજાની જે આપણે સ્વતંત્રતા મેળવવાનો સંઘર્ષ છે તે ઐતિહાસિક ઘટનાઓમાં પણ અર્થશાસ્ત્ર છે એટલા માટે આપણને ખબર પડે કે અર્થશાસ્ત્ર અથવા જે આપણી સાથે જોડાયેલી વ્યવહારિક બાબતો છે એ આપણા જીવનમાં કેટલી મહત્વપૂર્ણ છે ત્યાર પછી આપણે જોઈએ તો બીજું છે આર્થિક મહત્વ આર્થિક મહત્વ છે કે અર્થશાસ્ત્ર સાથે જોડાયેલું છે તો એ કોને કોને લાગુ પડે કે કોઈ વ્યાપારી છે કે ઘરની વ્યક્તિ છે કે ગૃહિણી છે જે રોજબરોજના નિર્ણય લે છે જે કંઈકને કંઈક ખરીદી કરે છે એ બધા જ વ્યક્તિઓની માટે અર્થશાસ્ત્રનું મહત્વ ઘણું છે એટલે પહેલો પોઈન્ટ છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે ઘણા બધા વ્યાપારી એવા છે કે એને દરરોજે દરરોજ મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડે છે એની અસર ગૃહિણીથી માંડી અને સરકાર સુધી થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો એ રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે પણ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ છે બીજું છે સરકારની નીતિઓને સમજવા માટે અર્થશાસ્ત્રનું જ્ઞાન અથવા મહત્વ આપણને ત્યારે સમજાય જ્યારે આપણે સરકારની કોઈ નીતિઓને સમજીએ સરકાર છે એની જે ભારત સરકાર આપણી મધ્યસ્થ બેંક છે એ રિઝર્વ બેંક છે રિઝર્વ બેંકના રેપો રેટમાં ફેરફાર રેપો રેટ છે એ એક વ્યાખ્યા લેવું છે દાખલા તરીકે સરકાર પાસેથી આપણને સીધા પૈસા નથી મળતા સરકાર છે એ બેંક પાસે એટલે કે રિઝર્વ બેંક છે એ આપણી ભારતની બેંકોને પૈસા આપશે અને એ બેંકો જે આપણને પૈસા આપશે પરંતુ જો એ આપણા પૈસા આપી દેવામાં આવે તો બેંકોને અથવા રિઝર્વ બેંકને કોઈ લાભ થતો નથી તો રિઝર્વ બેંક પોતાનો ખર્ચ ક્યાંથી કાઢે તો રિઝર્વ બેંક બેંકને જે પૈસા આપે છે એ વ્યાજમાં પૈસા આપે છે આ એક રેપો રેટ છે કે 5% 6% એ બેંકને પૈસા આપે બેંક આપણને થોડા વધારે વ્યાજ લઈને પૈસા આપે છે ત્યાર પછી આપણે રિટર્ન પૈસા આપવું હવે બેંક પાસે પૈસા વધારે છે તો હવે બેંક વધારે વ્યાજ લેવા માટે કોને પૈસા આપશે અથવા એના પૈસા શેર ક્યારે કરે છે તો જે બેંક છે કે પાછા રિઝર્વ બેંકને પૈસા જમા કરાવશે અને એની ઉપર જે જમા મળી છે એની ઉપર પણ સરકાર વ્યાજ આપશે તો જે બેંકે ઉપાડ્યા પૈસા જે લીધા એને રેપો રેટ કહેવાય અને પાછા બેંક પૈસા જમા કરાવે છે એનો જે વ્યાજ દર મળે એને રિઝર્વ અથવા રિવર્સ રેપો રેટ કહેવાય આ શબ્દ તમારી માટે ખાસ છે કારણ કે વારંવાર સમાચારમાં એમાં પણ શબ્દ આવતા હોય છે કે સરકારે રેપો રેટ દરમાં વધારો કર્યો આ સામાન્ય આમ લાગે સામાન્ય શબ્દ પરંતુ ભારતની તમામ બેંકોને એ અસર કરતા શબ્દ છે એટલા માટે તમારે વ્યવસ્થિત સમજવું જોઈએ તો રિઝર્વ બેંકના રેપો રેટ દરમાં તો એ છે એક રેપો રેટ દરમાં વધારો ઘટાડો થવાથી જે ભારતની તમામ પ્રજા છે જેનું બેંક ખાતું નથી એને પણ અસર કરે છે એટલા માટે કે સરકાર સાથે જોડાયેલા સરકારની નીતિઓને સમજવા માટે પણ અર્થશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એનો અભ્યાસ પણ કરવો જોઈએ ત્યાર પછી સરકારની નીતિ ઘડતર કરે એની માટે એટલે કે એની રાજકોષીય નીતિ છે એ કે પંચવર્ષીય યોજનાઓ ઘડે એ માટે પણ આપણને અર્થશાસ્ત્ર છે એ ખૂબ જ મદદરૂપ થાય છે એટલા માટે એનું મહત્વ વધી જાય છે અને ત્રીજું જે છે એ વ્યવસાયિક મહત્વ છે આ દુનિયામાં અથવા ભારતમાં ને એમાં કોઈ પણ વ્યક્તિ કઈ પણ નિર્ણય કરે તો એની પાસે આવક કેટલી છે ખર્ચ કેટલું કરશે ત્યાર પછી કોઈ વ્યાપારી છે તો એ પોતાનો ઉદ્યોગ શરૂ કરતા પહેલા પણ આવક અથવા ખર્ચ એમાંથી એને કેટલો લાભ થશે એની વિશે વિચાર છે બજારમાં કઈ વસ્તુની કેટલી માંગ છે કેટલો પુરવઠાનું ઉત્પાદન કરવાનું છે આ બધી બાબતોની ચર્ચા કરે છે અને એ જે આ ચર્ચા કરવામાં આવે એ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલી છે એટલા માટે એનું મહત્વ વધી જાય છે અને વ્યવસાય સાથે જોડાયેલી બાબતો હોતી એ વ્યવહારિક બાબત પણ છે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ છે એ ખૂબ જ વર્તમાન સમયમાં આગવું મહત્વ ધરાવે છે એટલા માટે કારણ કે આપણે
આપણા દરરોજના જે નીકળે લઈએ છે સામાન્ય રીતે એ પણ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલા હોય છે. નિષ્કર્ષ રૂપે આપણે જણાવીએ તો કહી શકાય કે અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્વ પણ છે. વ્યવસાયિક મહત્વ છે એટલે કે વેપારને કહીએ છીએ એમાં પણ છે અને દરરોજના નિર્ણયો છે એ લેવામાં મદદરૂપ થાય છે. આર્થિક જગતમાં એટલે કે આપણે સામાજિક રીતે જોઈએ એના કરતા અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયામાં રહેતા કે ભારતમાં રહેતા વ્યક્તિઓના મુખ્ય ત્રણ સંબંધો છે અથવા માણસના ત્રણ સ્વરૂપો સામે આવે છે. એક છે ગ્રાહક, બીજું ઉત્પાદક અને ત્રીજું છે શ્રમિક. કાર્લ માર્ક્સની દ્રષ્ટિએ જોઈએ તો સંપૂર્ણ જગત અથવા તમામ મનુષ્ય છે એ માલિક અને મજૂરના સંબંધથી જોડાયેલા છે અને ત્યાંથી અર્થશાસ્ત્રનો પાયો છે. એક વ્યક્તિ માલિક છે, બીજું મજૂર છે. જ્યારે આ ત્રણ બાબતો છે એ અર્થશાસ્ત્રીઓ એને પણ સ્વીકારે છે કે માણસ કઈ એક ગ્રાહક છે, કોઈ ઉત્પાદક છે અને ત્રીજું છે શ્રમિક છે. વિદ્યાર્થી મિત્રો આ ત્રણ શબ્દો નથી પરંતુ એ આર્થિક રીતે સામાજિક સંબંધોનું ચક્ર રજૂ કરે છે. આ ત્રણેય સ્વરૂપમાં એટલે કે આ ગ્રાહક, ઉત્પાદક અને શ્રમિક આ ત્રણેય સ્વરૂપમાં ત્રણેય વ્યક્તિઓ વિચારે છે કે ઓછું ખર્ચ કરીએ અને વધારે મેળવીએ, એટલે કે ઓછું ચૂકવીને વધુમાં વધુ આપણને લાભ થાય એ રીતે મેળવવાનો પ્રયત્ન કરે છે. અને જે આ બાબત છે કે હું ઓછા પૈસા આપી અને વધુ વસ્તુ ખરીદ ત્યાં આર્થિક સિદ્ધાંતો છે એ રજૂ થાય જ છે પણ એ સૂક્ષ્મ અથવા વ્યવહારિક રીતે હોય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્ર છે એ વર્તમાન સમયમાં નિશ્ચિત રૂપે આપણા જીવન સાથે જોડાયેલું છે અને જોડાયેલું પણ રહેશે. એ તમે પાઠ વાંચી અથવા કોઈ એવા સેમિનાર છે એને સમજીને પણ સમજી શકો છો, બેંક દ્વારા પણ સમજી શકો છો અને આપણા વ્યવહારિક નિર્ણયો છે એને દ્વારા પણ સમજી શકીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં નવા ટોપિક સાથે.